નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પાઠમાં છે આપણે છેલ્લે છે એ ત્રણ વ્યાખ્યા છે આપણે જોઈ. બરાબર, પહેલી વ્યાખ્યા શું હતી? તો પહેલી વ્યાખ્યા હતી પોષણની, બીજી વ્યાખ્યા હતી પરાવલંબી પોષણ, પછી હતી સ્વાવલંબી પોષણ, અને ચોથું હતું કે મૃતોપજીવી પોષણ. બરાબર, હવે છે આપણે યાદ કરાવો ફરી વખત કે ચેપ્ટર નંબર 1 ની છે વાત કરતા હતા વનસ્પતિમાં પોષણની, આપણે છે એ અહીંયા વાત જે છે કરતા હતા. ખ્યાલ આવ્યો? હવે જે છે એ આપણે આગળ વધવાનું છે, અને એમાં આપણે જોવાનું છે કે વનસ્પતિ જે ખોરાક બનાવે છે, બરાબર, એ ખોરાક ક્યાં બનાવે છે અને કેવી રીતે ખોરાક જે છે એ બનાવે છે, એ વિશે છે વાત આપણે આ ચેપ્ટરમાં અત્યારના હવેના પાઠમાં છે આપણે કરશું. ખ્યાલ આવ્યો? એટલે હું શરૂઆત કરું કે ભાઈ વનસ્પતિ ખોરાક બનાવે છે, તો એ ખોરાક ક્યાં બનાવે? તો વનસ્પતિ છે એ પર્ણમાં ખોરાક બનાવે છે, એટલે એનું પાંદડું છે એમાં ખોરાક બનાવે. પણ એ તો બનાવે, બરાબર, ચાલો હવે ખોરાક ત્યાં બનાવે આપણે ખબર પડી ગઈ, પણ અંદર પણ એવું કંઈક હશે કે જેના કારણે એ હવામાંથી જે દરેક વસ્તુ શોષણ કરી શકે છે. બરાબર, તો એ જે છે પર્ણમાં આવેલ સૂક્ષ્મ છિદ્રો દ્વારા પોતાનો ખોરાક બનાવે, તેને શું કહેવામાં આવે છે? પર્ણરંધ્રો તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? પર્ણરંધ્રો તરીકે જે છે એમને ઓળખવામાં આવે છે. ત્યારબાદ તો કે વનસ્પતિ જે ખોરાક બનાવે છે તે વાહિનીઓ દ્વારા છે એ વિવિધ ભાગો સુધી પહોંચે. વિવિધ ભાગો એટલે કે વનસ્પતિ જે પર્ણમાં ખોરાક બનાવે, બરાબર, દરેક ડાળે સુધી પહોંચે, એ ઉપરાંત મૂળમાં છે પણ ખોરાકનું છે વહન થતું હોય, એટલે પાંદડામાં જે ખોરાક બને છે એ બધો ખોરાક છે એ ક્યાં વહન પામે છે? ધીમે ધીમે કરી છેક મૂળ સુધી છે પહોંચે છે. અને ત્યારબાદ મૂળ દ્વારા શોષાયેલું પાણી એ છેક પર્ણ સુધી પહોંચે છે. ખ્યાલ એટલે વનસ્પતિ જે ખોરાક બનાવે છે, જે પર્ણ જે ખોરાક બનાવે છે એ ખોરાક ક્યાં પહોંચે છે? વિવિધ ભાગો સુધી છે, મૂળ સુધી પણ પહોંચે. એમ મૂળ જે પાણી શોષે છે, બરાબર, એ પાણી ક્યાં પહોંચે છે? જે પર્ણ સુધી છે પહોંચાડવામાં આવે, અને ત્યારબાદ જ ખોરાક બનવાની શરૂઆત થાય છે. એ જે ખોરાક બને છે એમને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. શા તરીકે? પ્રકાશ સંશ્લેષણ તરીકે ખાસ ઓળખવામાં આવે છે. બરાબર, આટલું ખ્યાલ રાખો કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા છે એ ખોરાક બને છે. બીજું જોઈએ કે પર્ણોમાં છે, પર્ણોમાં છે એ લીલું રંજક દ્રવ્ય આવેલું હોય. શું આવેલું હોય? લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જેને શું કહેવામાં આવે છે? હરિત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એના તરીકે? હરિત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. આ હરિત દ્રવ્ય જે છે એનું કામ શું છે? હરિત દ્રવ્ય જે છે એ સૂર્ય ઉર્જાનું શું કરે? શોષણ કરે. સૂર્ય ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે. આ ઉર્જા છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં ખોરાક બનાવવામાં
વપરાય. હવે આ જે સૂર્ય ઉર્જા છે એ ક્યાં ઉપયોગમાં આવે? એટલે સૂર્ય ઉર્જા જે છે એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં ઉપયોગમાં આવે છે. સવાલ છે, ગ્રંથના પાછળથી ભણશું, પણ અત્યારે છે ખાલી બેઝિક માહિતી મેળવી લઈએ કે ભાઈ પર્ણમાં છે લીલું રંજક દ્રવ્ય આવેલું છે, જેના કારણે પર્ણ છે આપણે કેવું દેખાય છે, લીલા રંગનું છે દેખાય. તો એ લીલો રંગ જે છે એ શેના કારણે છે? હરિત દ્રવ્યના કારણે. અહીંયા હરિત દ્રવ્ય જે છે એનું કાર્ય શું છે? તો સૂર્ય ઉર્જાનું શું કરે? શોષણ કરે છે. આ સૂર્ય ઉર્જા ક્યાં ઉપયોગમાં આવે? તો એ સૂર્ય ઉર્જા છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં છે ઉપયોગમાં આવે. એટલે વનસ્પતિ છે મુખ્ય ત્રણ તત્વોની હાજરીમાં ખોરાક બનાવે. ક્યાં ક્યાં? સૂર્ય ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ત્રણે ભેગું થાય કે પર્ણમાં છે ખોરાક બનાવવાની શરૂઆત થાય. આ પાણી છે ક્યાંથી આવ્યું? તો મૂળ દ્વારા જે પાણી શોષાયેલું હતું એ પાણી. CO2 ક્યાંથી આવ્યું? તો આ જે છે એ પર્ણ રંધ્ર દ્વારા જે શોષાય છે એ. સૂર્ય ઉર્જા ક્યાંથી આવ્યું? એ પણ પર્ણ રંધ્રમાં શોષણ પામે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે છે ત્રણેય વસ્તુ મિક્સ થઈ અને વનસ્પતિ શું બનાવે છે? ખોરાક બનાવે છે. એટલે અહીંયા સૂર્ય ઉર્જા છે એ દરેક સજીવ માટે ખૂબ જ મહત્વનું છે. આપણે જોઈએ એક દિવસ પણ સૂર્ય ન હોય બરાબર તો આપણે છે એ તકલીફ પડે છે. આપણે દરેકને ખ્યાલ છે સૂર્ય ન હોય તો વાતાવરણ કેવું થઈ જાય છે બરાબર, અને જો સૂર્ય ન હોય તો ઘણા પ્રકારના રોગો છે એ થવાની શક્યતાઓ છે એ રહી ગઈ. એ કારણોસર સૂર્ય છે એ અદ્વિતીય સ્ત્રોત તરીકે છે ઓળખવામાં આવે છે. તો અહીંયા છે આપણે ખાલી પ્રકાશ સંશ્લેષણની બેઝિક વાત કરી. હવે જે વાત કરશું એ વાત છે કે ભાઈ લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની છે એ ક્રિયા છે સમજાવવાની છે. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા છે એ સમજાવો એવું પૂછાય તો જે આપણે ભણવાના છે એ સવાલની છે તમે વાત કરી શકો. ત્યારે હવે લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની ક્રિયા ટૂંકમાં સમજાવો. ત્રણ ગુણના સવાલમાં છે પૂછી શકાય, બે ગુણમાં પણ પૂછી શકાય. તો તમારે કઈ કઈ વસ્તુ છે એમાં લખવામાં ધ્યાન જે છે આપવાનું છે જોવો. કે શરૂઆત નથી કરવાનું કે લીલી વનસ્પતિમાં પર્ણમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે. લીલી વનસ્પતિના પર્ણમાં શું આવ્યું? પર્ણમાં છે એ હરિત દ્રવ્ય આવેલું હોય. શું આવેલું હોય? હરિત દ્રવ્ય આવેલું હોય કે જે ખોરાક બનાવવા ઉપયોગમાં આવે. તો પછી એનું કાર્ય લખવાનું કે તે શું કરે છે? તો સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અથવા તો શોષણ કરવામાં શું કરે છે? મદદરૂપ થાય છે. ત્યારબાદ તો કે તે સૂર્ય પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ત્રણે આપણે છે વાત કરેલી એ ત્રણેય છે પાણીનો ઉપયોગ કરી ખોરાક જે છે બનાવે છે. પણ ક્યાં છે આખો સવાલ છે આપણે પાછળથી વ્યવસ્થિત ભણશું. અત્યારે છે ખાલી જોઈ લઈએ તે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો છે તે ઉપયોગ કરી શું કરે ભાઈ?
ખોરાક જે છે એ બનાવે છે. તો ત્યારબાદ આ ખોરાક કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે બને છે. આ ખોરાક કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે બને છે. આ કાર્બોહાઇડ્રેટ છે એ શરૂઆતમાં મેં ભણાવ્યું, ખબર છે, પોષક પોષક તત્વ છે, કોને કહેવાય મેં લખ્યું હતું પહેલો શબ્દ કાર્બોહાઇડ્રેટ. એ કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે છે ખોરાક બને છે. અને ઓક્સિજન વાયુ મુક્ત થાય, કેવાય મુક્ત થાય છે, ઓક્સિજન વાયુ જે છે મુક્ત થાય છે. ખાસ શબ્દ આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ શું કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. કેના તરીકે? પ્રકાશ સંશ્લેષણ તરીકે જે છે ઓળખવામાં આવે છે. શબ્દ છે ખાસ યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણ. બરાબર, અહીંયા છે સમીકરણ દર્શાવી દો પ્રકાશ સંશ્લેષણનું. પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક ક્રિયા, તો એ સમીકરણ કયું છે કે સૂર્યપ્રકાશ બરાબર એટલે કે ઉર્જા પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી એ શું આપે છે, કાર્બોહાઇડ્રેટ આપે છે પ્લસ ઓક્સિજન આપે છે. ચાલે બોલે પ્રકાશ સંશ્લેષણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ મિશ્ર થઈ અને શું આપે છે આપણે, કાર્બોહાઇડ્રેટ આપે છે અને ઓક્સિજન જે છે એ મુક્ત કરે છે. બરાબર, એટલે અહીંયા છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. આપણે જોઈ લઈએ કે લીલી વનસ્પતિમાં શું આવે, પર્ણ છે તેમાં આવેલા છે હરિત દ્રવ્ય. આપણે વાત કરી ત્યારબાદ તો કે તે શું કરે છે, હરિત દ્રવ્ય જે છે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. બીજું તો કે તે સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. અહીંયા હરિત દ્રવ્યથી જે પ્રકાશ શોષાયેલો છે એ પ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલું પાણી તો ત્રણે છે ભેગું થઈ અને શું બનાવે છે, ખોરાક બનાવે છે. હવે આ ખોરાક છે ક્યાં સ્વરૂપે બને, તો આ ખોરાક જે છે કાર્બોહાઇડ્રેટ સ્વરૂપે જે છે બને છે. આ ઉપરાંત શું મુક્ત થાય, ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે. ખ્યાલ આવ્યો, અહીંયા જો લખ્યું છે સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શું મુક્ત થાય છે, કાર્બોહાઇડ્રેટ એટલે કે ખોરાક સ્વરૂપે કાર્બોહાઇડ્રેટ બને છે અને ઓક્સિજન વાયુ છે મુક્ત થાય છે. તો આ ક્રિયા જે થઈ છે એ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક સ્વરૂપે દર્શાવવું હોય તો સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને કાર્બોહાઇડ્રેટ પદાર્થો અને ઓક્સિજન વાયુ. અહીંયા પદાર્થો લખી દો કાર્બોહાઇડ્રેટ પદાર્થ, સમજણ. એટલે આટલી વસ્તુ છે સવાલમાં તમે છે દર્શાવી શકો. હવે આ જે વાત થઈ તો એમના પછીની આપણે એ પણ વાત કરી કે ખોરાક તો બને છે બરાબર, પણ એ દરેક ખોરાક છે સજીવની જરૂર શા માટે પડે છે. દરેક સજીવને છે ખોરાક લેવાની જરૂર છે એ શા માટે પડે છે એ સવાલ છે આપણે જોઈએ. નવો સવાલ લખું કે ભાઈ સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે પડે છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે પડે છે. જોઈએ એમાં કે ભાઈ
सजीवों ने कार्य करवा माटे पहलू શું કરવા માટે કાર્ય કરવા માટે કાર્ય ખોરાક લઈએ તો જ આપણને શક્તિ છે મળે તો જ આપણે શું થાય કામ થાય છે એટલે કાર્ય કરવા માટે છે ત્યારબાદ બીજું છે એ જરૂરી શક્તિ મેળવવા માટે જરૂરી છે એ શક્તિ મેળવવા માટે શરીરમાં છે વિવિધ કાર્ય થતા હોય પાચનનું કાર્ય છે શ્વસનનું કાર્ય દરેક માટે પાછી ઊર્જાની જરૂર પડે ઉર્જા ક્યાંથી મળે છે આપણને ખોરાક પાસેથી છે મળે છે ત્યારબાદ શરીરની વૃદ્ધિ માટે શરીરની વૃદ્ધિ માટે ચોથો કાર્ય છે એ શરીરના વિકાસ માટે એટલે આપણે શરીરનો વિકાસ કરવો છે એમના માટે પણ ઉર્જાની છે જરૂર પડે ત્યારબાદ શરીરને તંદુરસ્ત રાખવા માટે ને છઠ્ઠું છે કે શરીરના સમર્થન માટે ખોરાક ખૂબ જ જરૂરી છે એટલે કે કાર્ય કરવા માટે શક્તિ મળે તો આપણે કાર્ય કરી શકીએ ત્યારબાદ છે જરૂરી શક્તિ મળે એટલે કે જે પણ શરીર ની અંદર ના કાર્ય થાય છે પાચન થી લઈ શ્વસન થી દરેક કાર્ય છે એ શક્તિ થી થાય એ શક્તિ મેળવવા માટે ત્યારબાદ શરીર ની વૃદ્ધિ માટે તો કે આપણે જ્યારે જન્મ થાય ત્યારે બાળક છે ખૂબ જ નાનો બરાબર જેમ ઉંમર વધે એમ છે શરીરનો છે વિકાસ થાય તો એ વિકાસ કરવા માટે પણ ખોરાક છે જરૂરી છે ત્યારબાદ વિકાસ માટે તો આપણા વિકાસ માટે પણ ખોરાક છે જરૂરી છે વિકાસ કેવી રીતે તો કે અમુક સમય થાય એટલે બાળક નાનું હોય તો ત્યાંથી છે એ ધીમે ધીમે છે સમજવાની શરૂઆત કરે બરાબર તો એ માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે પણ ખોરાક છે જરૂરી બનતો ખોરાકના તત્વો છે પણ ખૂબ જ જરૂરી હોય સા પાંચ નંબર તો કે શરીરને છે તંદુરસ્ત રાખવા માટે વ્યવસ્થિત હેલ્ધી રહેવું હોય તો સારો ખોરાક છે આપણે ખાવો પડતો અને છેલ્લું શરીરના સમારકામ માટે આપણે છે કોઈ જગ્યાએ વાગે છે શરીરમાં કોઈ જગ્યાએ ઘા પડે છે વાગે છે લોહી નીકળે છે તો એ જગ્યાએ છે એ ધીમે ધીમે છે લોહી નીકળતું બંધ થાય અને ત્યાં છે પાછી રોજ આવી જાય અને વ્યવસ્થિત થતું એવું છે પાછું થઈ જાય તો એ શરીરના સમારકામ માટે ખોરાક છે એ આપણા માટે ખૂબ જ આવશ્યક વસ્તુ છે કે જેના કારણે આ દરેક કાર્ય છે આપણા શરીરમાં છે સંપૂર્ણ રીતે છે વ્યવસ્થિત થતા હોય બરાબર એટલે આ જે છે એ સજીવોને ખોરાક લેવાની જરૂર છે એ કેમ પડે છે એ અહીંયાથી આપણને ખ્યાલ આવે છે તમારી બુકમાં છે જોશો તો પર્ણરંધ્રની છે આકૃતિ આપેલી છે બરાબર જોજો ચેપ્ટર નંબર છે એ એકમાં પેજ નંબર ત્રણ ઉપર આકૃતિ છે 1.2 પર્ણરંધ્રની છે આકૃતિ આપેલી છે ને એમની ઉપર જે છે એ પર્ણરંધ્રોમાં છે હરિદ્ર કેવી રીતે ગોઠવાયેલું હોય એ પણ દર્શાવેલું છે તો તમને છે વ્યવસ્થિત ખ્યાલ આવશે કે ભાઈ હરિદ્રવ્ય છે એ ક્યાં અને કેવી રીતે આવેલું હોય અને પ્રકાશ સંશ્લેષણ થાય તો કેવી પ્રકારની છે રાસાયણિક ક્રિયાઓ છે દર્શાવે છે જે આપણે સમીકરણ લખ્યું હતું નીચે તો એ સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણનું ત્રણ કાર્યો છે ત્રણ વસ્તુ કઈ સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બંને છે ત્રણે ત્રણેય વસ્તુ છે મિક્સ થઈ અને પછી ખોરાક બને છે એટલે કે કાર્બોદિત પદાર્થ બને છે ને ઓક્સિજન વાયુ આપણે ઘણી વખત સાંભળ્યું કે વૃક્ષો આપણને શું આપે છે શુદ્ધ ઓક્સિજન જે છે એ આપે છે ઓક્સિજન ક્યાંથી મળે છે તો એ જે ઓક્સિજન છે એ સૂર્યપ્રકાશ પોતાનો વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવે છે તો એ દરમિયાન જે છે ઓક્સિજન વાયુ મુક્ત થાય કે જે આપણે શ્વસનમાં ઉપયોગમાં છે એ લેતા હોય ખ્યાલ આવ્યો એટલે આ જે છે એ આપણે વાત કરી કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિમાં છે કેવી રીતે થતી હોય છે હવે જે છે આપણે આગળ જે વાત કરવાના છે તો એમાં છે અમુક સવાલ જોઈ લઈએ અમુક નાના સવાલ છે એ જોઈ લઈએ કે ભાઈ હરિત દ્રવ્યનું કાર્ય શું છે
हरित द्रव्યનું કાર્ય જણાવો હરિત દ્રવ્યનું કાર્ય શું છે તો સૂર્યપ્રકાશનું છે એ શોષણ કરવાનું કાર્ય કોનું છે એ હરિત દ્રવ્યનું છે તે સૂર્યપ્રકાશનું શોષણ કરી અને ખોરાક જે છે બનાવે છે પછી હજી એક સવાલ પૂછાય એ લખતો અહીંયા કે પ્રકાશ સંશ્લેષણમાં ક્યા પદાર્થો વપરાય છે આવો સવાલ પૂછાય कार्बन डाइऑक्साइड स्वरूप बाकी सूर्यप्रकाश कार्बन डाइऑक्साइड पानी त्रणेय वपराय छे आ पाठ में अटक्या त्रण सवाल चार सवाल जो अपने एक तो प्रकाश संश्लेषण के रीते थे खोराक जरूर केम पड़े छे हरित द्रव्य कार्य जोयुं अने प्रकाश संश्लेषण क्या पदार्थो वपराय छे ए विषय छे आपणे वातो करी हवे जे छे आगळनी वात आपणे करशुं नेक्स्ट लेक्चरमां नमस्कार।